વિદ્યાનગર પ્રાથમિક શાળા ધોરણ બે વિષય કલ્લોલ સ્વાધ્યાયપોથી ધોરણ બેના વિદ્યાર્થીઓ ગુડ મોર્નિંગ. આજે આપણે કલ્લોલ સ્વાધ્યાયપોથી વિશે ભણીશું અને સમજીશું. તો વિદ્યાર્થી મિત્રો, પાઠ બે, દાદા ખોવાયા છે. તો પ્રશ્ન એક, ગીત ગાઓ. અકલમ ચકલમ ચમ ચમ ચમ, બાળક બોલે બમ બમ બમ, ચકલમ પકલમ પમ પમ પમ, બાળક બોલે બમ બમ બમ, મકલમ ટકલમ ટમ ટમ ટમ, બાળક બોલે બમ બમ બમ. પ્રશ્ન બે, ગીત લખો. તો વિદ્યાર્થી મિત્રો, તમારે અહીંયા શું કરવાનું છે, આ ગીત અહીંયા લખવાનું છે. સકલમ ભકલમ તો અહીંયા લખવાનું, સકલમ ભકલમ. બાળક બોલે તો બાળક બોલે, છકલમ મકલમ તો અહીંયા છકલમ મકલમ. બાળક બોલે તો અહીંયા લખવાનું છે, બાળક બોલે છકલમ, ટકલમ છકલમ તો ટકલમ છકલમ, બાળક બોલે તો બાળક બોલે. આ શાનું ચિત્ર છે, મેળાનું છે. તો તમને ખબર જ હોય કે આ મેળાનું ચિત્ર છે. પેજ નંબર 27, પ્રશ્ન 4, નંબર 3ના ચિત્રને આધારે નીચે આપેલા પ્રશ્નોની મિત્ર સાથે વાતચીત કરો. તો એક, આ ચિત્ર શાનું છે. તો તમને ખબર જ હોય કે આ ચિત્ર મેળાનું છે. બે, ચિત્રમાં શું શું દેખાય છે. તો ચિત્રમાં તમને ખબર છે કે શું શું દેખાય છે. ચકડોલ દેખાય છે, ચકડી દેખાય છે, મોતનો ગોરો દેખાય છે, તમને ખબર જ છે. એવી જ રીતે આ પ્રશ્નો આપેલા છે તો તમને ખબર હોવી જ જોઈએ. આપણે પાટચા લઈ દીધો છે તો મેરામાં શું શું આવે છે તો તમને ખબર હોવી જ જોઈએ. પ્રશ્ન 5, ચિત્ર જોઈ સાચા વાક્ય સામે સાચાની નિશાની કરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા શું કરવાનું છે, ચિત્ર જોઈ અને સાચા વાક્ય સામે સાચાની નિશાની કરવાની છે. તો ચલો, એક, ચિત્રમાં મદારી દેખાય છે તો અહીંયા નથી લખ્યું. અહીંયા આપણે ચિત્રમાં જોવાનું છે, ચિત્રમાં મદારી દેખાતો નથી. તો સાચી વાત છે, ચિત્રમાં મદારી દેખાતો નથી. તો અહીંયા આપણે સાચું કરવાનું છે. બે, મેળામાં મીઠાઈની દુકાન નથી. મેળામાં મીઠાઈની દુકાન છે તો છે મીઠાઈની દુકાન. તો અહીંયા આપણે સાચાની નિશાની કરવાની છે. ત્રણ, મેળામાં જોકર દેખાય છે. મેળામાં જોકર દેખાતો નથી, કારણ કે મેળામાં જોકર દેખાતો નથી. તો અહીંયા આપણે સાચાની નિશાની કરવાની છે. ચાર, એક જ દુકાનમાં રમકડાં મળે છે. એક જ દુકાનમાં રમકડાં મળતા નથી, તો એક જ દુકાનમાં રમકડાં મળતા નથી. તો અહીંયા સાચાની નિશાની કરવાની છે. પ્રશ્ન 5, મેળામાં નિશાન તાકવાનું દુકાન નથી. મેળામાં નિશાન તાકવાની દુકાન છે. મેળામાં નિશાન તાકવાની દુકાન છે તો અહીંયા સાચાની નિશાની કરવાની છે. છ, નાના બાળકો માટે ચકડોલ છે. તો સાચી વાત છે, નાના બાળકો માટે ચકડોલ છે તો અહીંયા સાચાની નિશાની કરવાની છે. 7, મોતનો ઘોડો જોવાની ટિકિટ 5 રૂપિયા છે. તો સાચી વાત છે, 5 રૂપિયા છે તો અહીંયા સાચાની નિશાની કરવાની છે. 8, મેળામાં આઈસ્ક્રીમની દુકાન છે. મેળામાં આઈસ્ક્રીમની દુકાન નથી, તો મેળામાં આઈસ્ક્રીમની દુકાન નથી. તો અહીંયા સાચું આવશે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 6, નીચેનું ગીત અભિનય સાથે ગાઓ. તો અહીંયા ગીત આપેલું છે કે ચાલો જોવા જઈએ મેળો, ચાલો જોવા જઈએ. મેળામાં મજા કરીશું, ચાલો જોવા જઈએ. મેળામાં જઈશું, શું શું કરીશું, ચક્કર ચક્કર ચકડોલમાં ફરશું, ઝાડા પાડા હાથી પર બેસું, ચાલો જોવા જઈએ. મેળામાં ચાલો જોવા જઈએ. મેળામાં જઈએ, શું શું ખાશું, તીખી મીઠી ભેળ ખાશું, ઠંડો ઠંડો આઈસ્ક્રીમ ખાશું, ચાલો જોવા જઈએ. મેળામાં ચાલો જોવા જઈએ. મેળામાં જઈએ, સુસુ લેશું, બહેન માટે બંગડી લેશું, ભાઈ માટે ભમરડો લેશું, મમ્મી માટે માળા લેશું, પપ્પા માટે પાકીટ લેશું, ચાલો જોવા જઈએ મેળો, ચાલો જોવા જઈએ. પ્રશ્ન 7, સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ખાલી જગ્યા આપેલી છે, તેમાં આપણે સાચો વિકલ્પ અહીંયા આપેલા છે વિકલ્પો, તો આપણે અહીંયા ખાલી જગ્યામાં લખવાના છે. અમે મેળામાં જઈશું, જાડા પાડા હાથી પર બેસશું, તો તમારે એ લખવાનું છે બેસશું. પપ્પા માટે પાકીટ તો અહીંયા શું લખવાનું છું, લેશું. પપ્પા માટે પાકીટ લેશું. તીખી મીઠી ભેળ તો અહીંયા ખાશું, તો તીખી મીઠી ભેળ તો ખાશું. બહેન માટે બંગડી તો અહીંયા લેશું, તો બહેન માટે બંગડી લેશું. ઠંડો ઠંડો આઈસ્ક્રીમ ખાશું, તો ઠંડો ઠંડો આઈસ્ક્રીમ ખાશું. ભાઈ માટે ભમરડો તો લેશું, તો ભાઈ માટે ભમરડો લેશું. પ્રશ્નોને આધારે મિત્ર સાથે વાતચીત કરો. તો તમારા મિત્ર સાથે તમારે આ વિશે, મેળા વિશેની વાત કરવાની રહેશે. તમને ખબર છે કે મેળામાં શું શું હોય છે, શું શું જોવા મળે છે, બરાબર.
પેજ નંબર 29 ઉપર પ્રશ્ન 9 નીચેના સાચા વાક્યો સામે સાચાની અને ખોટા વાક્યો સામે ખોટાની નિશાની કરો. તો વિદ્યાર્થી મિત્રો, સાચા ખોટાના નિશાનો આપણે કરવાના છે. તો ચાલો હવે આપણે જોઈશું. એક, બગીચામાં મજા કરવાની છે, તો અહીંયા શું આવે? ખોટાની નિશાની આવશે, તો તમારે ખોટાની નિશાની કરવાની. બે, ચકડોળમાં બેસી ફરવાનું છે, તો અહીંયા ચકડોળમાં બેસી ફરવાનું છે, તો અહીંયા ખોટાની નિશાની આવશે. ત્રણ, ઝાડા પાડા ઘોડા પર બેસવાનું છે, તો અહીં સાચાની નિશાની આવશે. સોરી, અહીંયા ખોટાની નિશાની આવશે. ચાર, મેળામાં ગરમ ગરમ સમોસા ખાવાના છે, તો અહીંયા શું આવશે? ખોટાની નિશાની. પાંચ, મેળામાં ઠંડો ઠંડો આઈસ્ક્રીમ ખાવાનો છે, સાચું, તો અહીંયા સાચાની નિશાની. છ, બહેન માટે માળા લેવાની છે, તો ના, ખોટું, અહીંયા ખોટાની નિશાની. ભાઈ માટે ભમરડો લેવાનો છે, તો અહીંયા સાચાની નિશાની કરવાની છે. આઠ, મમ્મી માટે માળા લેવાની નથી, તો અહીંયા ખોટાની નિશાની. પપ્પા માટે પાકીટ લેવાનું છે, તો અહીંયા સાચાની નિશાની કરવાની છે. દસ, મેળામાંથી માટીના રમકડા લેવાના છે, તો અહીંયા ખોટાની નિશાની આવશે. પ્રશ્ન દસ, મેળામાં તમે જોયેલી વસ્તુની યાદી બનાવો, નમૂનો આપ્યું છે. એક, ચકડોલ. બે, મદારીનો ખેલ. ત્રણ, મીઠાઈની દુકાન. ચાર, રમકડા. પાંચ, મોતનો કૂવો. પછી છ, ઘોડા ઉપર બેસવાનું. સાત, આઈસ્ક્રીમ. આઠ, જાદુગર. નવ, ટિકિટ બારી. દસ, નિશાન તાકવાનું. અગિયાર, ફરસાણની દુકાન. બાર, ઠંડા પીણાની દુકાન. પ્રશ્ન અગિયાર, તમારા મિત્ર સાથે ચર્ચા કરો અને મેળા વિશે વાક્યો લખો. તો નમૂનો આપ્યો છે. એક, મેળામાં રમકડા મળે છે. બે, મેળામાં ફુગ્ગા હોય છે. ત્રણ, મેળામાં ચકડોલ હોય છે. ચાર, મેળામાં મોતનો કૂવો હોય છે. પાંચ, મેળામાં મીઠાઈની દુકાન હોય છે. પેજ નંબર 30 ઉપર પ્રશ્ન 12, મેળામાંથી ખરીદી વસ્તુની યાદી બનાવો. તો નમૂનો આપ્યો છે. એક, ઢીંગલી. બે, ફુગ્ગા. ત્રણ, પાકીટ. ચાર, આઈસ્ક્રીમ. પાંચ, રમકડા. છ, બંગડી. પ્રશ્ન 13, ચિત્ર જો અને લખો. તો વિદ્યાર્થી મિત્રો, જો અહીંયા ચિત્ર આપેલું છે એ પછી આપણે અહીંયા નીચે લખવાનું છે. તો આ ચકડોલ છે. ચકડોલ ગોળ ગોળ ફરે છે. ચકડોલમાં બાળકો બેઠા છે. તમારે અહીંયા લખવાનું છે. ખબર છે આ શાની દુકાન છે? બંગડીની દુકાન છે. તો આ બંગડીની દુકાન છે. દુકાનદાર બંગડી વેચે છે. બહેન માટે બંગડી લેશું. આ બાળક છે. દોરીથી ભમરડો ફેરવે છે. ભમરડો ગોર ગોર ફરે છે. પેજ નંબર 31 ઉપર પ્રશ્ન 14, ગીતમાં ખૂટતા શબ્દો લખો. તો વિદ્યાર્થી મિત્રો, ગીતમાં ખૂટતા શબ્દો આપણે જોઈએ. અકલમ ચકલમ ચમ ચમ ચમ, બાળક બોલે બમ બમ બમ. ચકલમ પકલમ પમ પમ પમ, બાળક બોલે બમ બમ બમ. મકલમ ટકલમ ટમ ટમ ટમ, બાળક બોલે બમ બમ બમ. પ્રશ્ન 15, અભિનય કરો બિન વગાતો મદારી. તો વિદ્યાર્થી મિત્રો, આ શું છે? બિન વગાતો મદારી છે. બે, આ શું છે? ચિત્ર શાનું છે? ફુગ્ગાવાળો છે. ત્રણ, ફુગ્ગાને નિશાન તાકતો છોકરો છે. પ્રશ્ન 16, પાઠ્યપુસ્તકની વાર્તાને આધારે ચિત્ર સાથે પ્રશ્નોની વાતચીત કરો. તો વિદ્યાર્થી મિત્રો, તમે વાર્તા જોઈ હશે પાઠ્યપુસ્તકમાં, તેને આધારે તમારે મિત્ર સાથે વાતચીત કરવાની રહેશે. પેજ નંબર 32 ઉપર પ્રશ્ન 17, નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચાની નિશાની કરવાનો નમૂનો આપ્યો છે. કે અહીંયા કે એક, મેળામાં શું જોઈ તમને હસવું આવશે? અહીંયા ઉદાહરણ આપેલું છે, તો અહીંયા સાચાની નિશાની કરી છે. બે, મેળામાં શું જોઈ તમને દુઃખ થશે? તો આ ગરીબ માણસને જોઈને આપણે શું થશે? દુઃખ થશે. ત્રણ, મેળામાં શું જોઈ તમને ડર લાગશે? તો મેળામાં તમને શું જોઈને ડર લાગશે? મદારીને જોઈને ડર તમને લાગશે. ચાર, મેળામાં તમે સૌ પ્રથમ કઈ દુકાને જશો?
તો તમે કઈ દુકાને જશો તો આઈસ્ક્રીમની દુકાન, તો ત્યાં સાચું કરવાનું છે. તો અહીંયા સાચાના નિશાનો કરવાના છે તમને ગમતા હોય. તો વિદ્યાર્થી મિત્રો, તમારે સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 26-33 સુધી પૂરવાનું રહેશે. થેન્ક યુ.